તો નમસ્કાર બધા મિત્રોને તો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો હમણાં હાલમાં આપણા વિડીયો નથી આવી શકતા કારણ કે એક તો કામ ઘણું બધું વધી ગયું છે પ્લસમાં હું જંગલમાં ભેંસ ચરવા માટે હવે જઈ નથી શકતો થોડોક વાડીનું પણ કામકાજ ઘણું બધું વધી ગયું છે તો આજે હું શું કામ કરી રહ્યો છું એ તમે જોજો આજે આપણે કામ કરી રહ્યા છીએ મકાઈમાં દવા ચાલુ છે અને દવા દવાશેની છે એ પણ તમને હું કહીશ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને આપણું વાડીનું કામ હોય છે તેમ છતાં પણ આપણે કોશિશ કરતા રહેશું કે તમારા થકી વિડીયો પહોંચાડી શકું તો જે ભાઈ નવા આવ્યા હોય તો એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે જેવો નવો વિડીયો આવતો એ તમારે સુધી પહોંચી શકે અને આપણું ભેંસોનો વિડીયો બનાવશું તેની સાથે સાથે જે આપણું વાડીઓનું કામ હશે એ પણ તમને દેખાડવામાં આવશે તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો જે આપણે એક ગાભણ ખડેલી હતી એ પણ આજે હું તમને વિડીયોમાં લાસ્ટમાં દેખાડીશ હાલો તો તમે બેક કેમેરાથી દેખાડો મિત્રો એક આ દવા દેવાની હોય છે એ પણ હું તમને દેખાડી દઉં ખોલીને કે અંદરની દવા કેવી છે અને અંદરથી દવા આવી હોય છે જે આપણે સેવ જેવી હોય છે જોઈએ તો એમ લાગે કે સેવડી જ છે અને બીજી દવા કઈ છે એ પણ તમને દેખાડી દઉં અને બીજી દવા પણ આ છે જે આપણે ઓછા માત્રામાં રાખવાની આવતી હોય છે તો શું કારણ આપણે દવા ચાલુ કરી છે એ પણ તમને દેખાવાનું આગળ વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો દવા આવવાનું આ કારણ હોય છે કે મકાઈમાં આવી ગઈ છે ગદર જે મકાઈની મુંગરી કહેવાય એની અંદર હોય છે તો એ ગદર કાઢવી ઘણી મુશ્કેલી હોય છે અને આપણે પહેલાં પણ એકવાર દવા છાંટેલી હતી તેમ છતાં પણ ગટર ગઈ નથી એટલે બીજી વાર આપણે દવા છાંટવી પડી તમને દેખાતી હશે વિડીયોની અંદર મકાઈ આપણી ખવાયેલી છે તેના કારણે જ આપણે દવા છાંપટી પડતી હોય છે તો ખેડૂત મિત્રો હશે એમને તો ખબર જ હશે કે કંઈ ખવાયેલી છે હાલ તો વિડિયોમાં બન્યા રહેજો અને અત્યારે મકાઈ આ કનેક્શનમાં છે તમે આગળનો કદાચ વિડીયો જોયો હશો તો તેમાં બિલકુલ નબળી હતી મકાઈ અને ટોટલ આજે જે દિવસ થઈ ગયા મકાઈને બાવીસ દિવસ થયા ગ્ડર આવી ગઈ એના કારણે થોડીક મકાઈ નબળી પડી ગઈ હજુ અને હજુ પણ ઘણી બધી હાઈટ કરી જાત અને આ જેટલી પણ મકાઈ છે એ બધી આપણું ભેંસોના ચારા માટે છે તો આપણે ભેંસોનો ચારો પણ ખૂબ થાય છે તો આપણું ભેંસોનું કામકાજ હોય છે તેમ ભેગો ભેગો વાડીનું પણ કામકાજ હોય છે અને કોમેન્ટ પણ એક મિત્રો સારી કરી દેજો કે ભેંસોના હું વિડીયો બનાવું છું તેની સાથે સાથે વાડીના વિડીયો બનાવવું કે નહીં તો મને પણ ખબર પડે કે તમને વિડીયો કેવા જોવાની મજા આવે છે તો હાલો આગળ બન્યા રહેજો મિત્રો આપણી ગાભણ જે ખડેલી હતી એ આ ખડેલી છે હજુ એકાદ બે દિવસ આરામથી લઈ લેશે તો એની પણ તમે અડર ક્વોલિટી જોઈ શકો છો કે આગલા વિડીયોમાં પણ આપણે દેખાડવામાં આવી હતી તો મિત્રો આપણે આગળનો વિડિયો બનાવ્યો તો એને લગભગ પંદર દિવસથી ઉપર થઈ ગયા છે ત્યારે પણ આ આપણે એનામાં દેખાડવામાં આવી હતી અને આજે પણ તમે જોઈ શકો છો કે હજી આરામથી બેથી ચાર દિવસ આરામથી લઈ લેશે આચરનો પણ તમે ગેપ જોઈ શકો છો આગળના આચર એકદમ એટલે એકદમ ખુલ્લા છે પાછળના પણ આચર ઘણા બધા ખુલ્લા છે પહેલાં વેતરમાં છે ઉંમર ઘણી બધી ઓછી છે સિંકોલોટી સારી છે હાઈટ લંબાઈ પૂરી છે કોમેન્ટમાં પણ મિત્રો જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો ને હું કોશિશ કરતો રહીશ તમારા માટે વિડિયો ડેલી બનાવવાની તેમ છતાં પણ વિડીયો નહીં બની શકે તો આપણે બે ત્રણ દિવસ રહીને એકાદો વિડીયો અપલોડ કરવાની કોશિશ કરશું તો જે ભાઈ નવા આવ્યા હોય તો એ પર જરૂર સબસ્ક્રાઈબ કરજો